नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे आ चेप्टर मां एटले के पाठ 9 विदेश व्यापार लेक्चर नंबर 1 आमांथी तमने 8 गुणनुं परीक्षामां पूछाय छे, जेमां मुद्दा सरोत्तर पछी 2 गुणनो एक सवाल टूंकमां एक एक वाक्यनो सवाल अने एक एमसीक्यू, ए रीते 8 गुणनुं आ पाठमां पूछाय छे। तो पहलो सवाल छे आंतरिक व्यापार अने विदेश व्यापार वच्चेनो तफावत समझावो। तो पहलु जोईए कदने आधारे, कदने आधारे के विदेश व्यापार नो कद आंतरिक व्यापार करता मोटो होय छे। जो शुं कहे छे, विदेश व्यापार नो कद, विदेश व्यापार नो कद आंतरिक व्यापार करता केवू होय छे, मोटू होय छे। विदेश व्यापार नो कद आंतरिक व्यापार करता मोटू होय छे, कारण के विदेश व्यापार मां अनेक देशो अनेक वस्तुओ सेवाओ कायदाओ पद्धतिओ संकळायेला छे। ज्यारे आंतरिक व्यापार छूटक जथ्थाबंध स्वरूपे होय शके छे, જ્યારે વિદેશ વેપાર મહદ અંશે જથ્થાબંધ હોય છે। જો શું કહે છે કે વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતા મોટું કેમ મોટું હોય, કારણ કે વિદેશ વેપારમાં અનેક દેશો સાથે વેપાર થતો હોય, અનેક ચીજ વસ્તુ અને સેવાઓનો વેપાર થતો હોય, વિવિધ દેશના કાયદાઓ વિવિધ દેશની વેપાર પદ્ધતિઓ બધું સંકળાયેલું હોય છે, બરોબર છે, એટલે એનું વેપારનું કદ મોટું હોય છે। જ્યારે બીજું જોઈએ તો આંતરિક વેપાર છે, આંતરિક વેપાર છૂટક કે જથ્થાબંધ સ્વરૂપે હોય છે। શું કહે છે, આંતરિક વેપાર છૂટક કે જથ્થાબંધ સ્વરૂપે હોય શકે છે, જ્યારે વિદેશ વેપાર, વિદેશ વેપાર છે એ મહદ અંશે, મહદ અંશે જથ્થાબંધ સ્વરૂપમાં હોય છે। શું કહે છે, વિદેશ વેપાર મહદ અંશે જથ્થાબંધ સ્વરૂપમાં જ હોય છે, આંતરિક વેપાર છૂટક પણ હોય અને જથ્થાબંધ હોય, જ્યારે વિદેશ વેપાર તો મોટે ભાગે જથ્થાબંધ સ્વરૂપમાં જ હોય છે। બીજું, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિ, શું કહે છે, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિ કે આંતરિક વેપારમાં એક જ દેશના ચલણમાં ચૂકવણી થાય છે। જો આંતરિક વેપારમાં એક જ ચલણની ચૂકવણી થાય છે, દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં સરળતાથી એની ચૂકવણી કરી શકાય છે, જ્યારે વિદેશ વેપારમાં, વિદેશ વેપારમાં દેશના ચલણને, દેશના ચલણને કોઈ સર્વસ્વીકૃત, કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે, બરાબર છે, કે આંતરિક વેપારમાં એક જ ચલણમાં ચૂકવણી થાય છે, જ્યારે વિદેશ વેપારમાં દેશના ચલણને કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે। દાખલા તરીકે આપણે અમેરિકા સાથે વેપાર કરીએ તો આપણે ચૂકવણી ડોલરમાં કરવી પડે, રૂપિયામાં નહીં, એટલે આપણા રૂપિયાને ડોલરમાં ચૂકવણી કરી અને પછી આપણે એ દેશની ચૂકવણી કરવી પડે છે। આ ઉપરાંત જોઈએ તો તેથી હુંડિયામણના દરોની જાણકારી રાખવી પડે છે। જો આમાં હુંડિયામણના દરોની જાણકારી જરૂરી છે, વિદેશ વેપારમાં હુંડિયામણની જાણકારી જરૂરી છે, કેમ કે હુંડિયામણ છે એનો દર સતત શું થતો હોય છે, બદલાતો હોય છે,
જે તે દેશના કાયદા પ્રમાણે મંજૂરી લેવાની જરૂર પડે છે. વેપાર કરનારે પોતાના દેશની બેંક પાસેથી ચુકવણી અંગેનું શાખાનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે અને તેમાં વિદેશી ચલણો અને હુંડિયામણના પ્રશ્નો ઉદ્ભવે છે. એટલે આમાં વિદેશ વેપારમાં હુંડિયામણની જાણકારીની જરૂર પડે છે, જ્યારે આંતરિક વેપારમાં હુંડિયામણના દરની જાણકારી જરૂર પડતી નથી. ત્રીજું છે ભાષા, સંસ્કૃતિ અને સમાજ. એમાં આપણે જો તફાવત જોઈએ તો ભાષા, સંસ્કૃતિ અને સમાજ, કે આંતરિક વેપારમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વ્યવસ્થા એક સમાન હોય છે. આંતરિક વેપારમાં એક સમાન હોય છે. શું એક સમાન હોય છે? ભાષા, સંસ્કૃતિ અને સમાજ. તેથી વેપાર કરવો સરળ બને છે. જ્યારે વિદેશ વેપારમાં વિદેશ વેપારમાં છે એ જુદી જુદી હોવાથી તેને ધ્યાનમાં લઈને વેપાર કરવો પડે છે. શું જુદી જુદી હોય છે? તો ભાષા, સંસ્કૃતિ અને સમાજ એ જુદી જુદી હોવાથી તેને ધ્યાનમાં લઈને વેપાર કરવો પડે છે. જે તે દેશની જીવનશૈલીને અનુરૂપ ચીજ વસ્તુઓ વેચવી પડે છે અને આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ પ્રમાણે ગુણવત્તાના ધોરણો જાળવી પેકિંગ કરવું પડે છે. એટલે ભાષા, સંસ્કૃતિ અને સમાજ આંતરિક વેપારમાં એક સમાન હોય છે અને વિદેશ વેપારમાં જુદી જુદી હોય છે. બરોબર, એને ધ્યાનમાં લઈને વેપાર કરવો પડે છે. જે દેશની જીવનશૈલીને અનુરૂપ ચીજ વસ્તુનું વેચાણ કરવું પડે છે અને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણોનું પણ પ્રમાણ જાળવવું પડે છે. ચોથું છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. તો આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં ભૌગોલિક અંતર વધુ હોવાથી વાહન વ્યવહાર ખર્ચ વધુ આવે છે. જો આંતરિક વેપારમાં કેવો આવે? આંતરિક વેપારમાં ઓછો વાહન વ્યવહાર ખર્ચ આવે છે, જ્યારે વિદેશ વેપારમાં વધુ આવે છે. કેમ કે આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારમાં ભૌગોલિક અંતર વધુ હોય છે, એટલે વાહન વ્યવહાર ખર્ચ વધુ આવે છે. સ્થાનિક વેપારમાં કરવેરા ઓછા ભરવા પડે છે, તેની સરખામણીમાં વિદેશ વેપારમાં દરેક દેશની હદ પાર કરવાની હોય છે, એટલે વધુ કરવેરા ભરવા પડે છે. એટલે વાહન વ્યવહાર ખર્ચમાં તફાવત જોવા મળે. પાંચમું, હરીફાઈમાં તફાવત. હરીફાઈમાં તફાવત, કે આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં હરીફાઈ વધુ હોય છે. જો આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં હરીફાઈ વધુ જોવા મળે છે. શું? આંતરિક વેપાર કરતા વિદેશ વેપારમાં હરીફાઈ વધુ જોવા મળે છે. કારણ કે આંતરિક વેપારમાં કોઈ વસ્તુના ઉત્પાદકો અનેક હોય તો પણ તેમને પ્રાપ્ત ઉત્પાદનના સાધનો અને ટેકનોલોજી વગેરેની કક્ષા સમાન હોવાથી વસ્તુ વિકલન દ્વારા વધુ હરીફાઈ કરી શકતા નથી. કેમ કે તે સ્થાનિક દેશની ટેકનોલોજી હોય છે અને દેશની અંદર જ એના ઉત્પાદન પ્રમાણ હોય છે, એટલે કે ઉત્પાદનના સાધનો દ્વારા એનું ઉત્પાદન કરવામાં આવે છે, એટલે હરીફાઈ જોવા મળતી નથી. જ્યારે વિદેશ વેપારમાં વસ્તુ વિકલન દ્વારા હરીફાઈ કરી બજારમાંથી વધુ હિસ્સો મેળવવાના પ્રયાસ કરે છે. આ ઉપરાંત જોઈએ, દાખલા તરીકે ભારતમાં વિદેશી કાર ન ત્યારે ઘણી કાઢી સ્થાનિક કંપનીઓ દ્વારા જ કારનું ઉત્પાદન થતું હતું, તેથી હરીફાઈની કક્ષા ઓછી હતી. કેમ કે ત્યારે ભારતની અંદર ખાલી મારુતિ, ટાટા એવી જ કંપનીઓ ખાલી કારનું ઉત્પાદન કરતી હતી, એટલે હરીફાઈ જોવા મળતી ન હતી. જ્યારે વિદેશ વેપારમાંથી વિદેશી કારો આયાતમાં છૂટ આપવામાં આવી હોવાથી વિવિધ દેશોની વિવિધ કાર બનાવતી કંપનીઓ નવા વિજ્ઞાપનો, નવા મોડલો,
નવા આકર્ષણો દ્વારા બજારમાં તે ઉતરે છે અને એને કારણે હરીફાઈનો સામનો કરવો પડે છે, એટલે હરીફાઈમાં તફાવત જોવા મળે છે. છઠ્ઠું છે ગ્રાહકને સંતોષ. કયો? ગ્રાહકને સંતોષ. કે આંતરિક વેપારમાં ગ્રાહકને સંતોષવાનું કામ વિદેશ વેપાર કરતા સરળ છે, કારણ કે સ્થાનિક બજાર છે, લોકોને કેવી જરૂરિયાત છે, કેવી અભિરુચિ છે એ સરળતાથી જાણી શકાય છે, કારણ કે એક જ દેશમાં સમાન શિક્ષણ, લોકોની જીવનશૈલી, પસંદગી, મૂલ્યો વગેરે સમાન હોવાથી તેને અનુરૂપ ચીજ વસ્તુનું વેચાણ પણ કરી શકાય છે અને ઉત્પાદન પણ કરી શકાય છે. જ્યારે વિદેશ વેપારની વાત કરીએ તો વિદેશ વેપારમાં દરેક દેશમાં મોટો તફાવત હોય છે, તેમની જરૂરિયાત મુજબ ઉત્પાદન અને વેચાણ કરી ગ્રાહકને સંતોષવાનું કામ કઠિન છે. કેમ કે વિવિધ દેશના લોકોની સમાજ, સંસ્કૃતિ, અભિરુચિ, મૂલ્યો અલગ અલગ હોય છે, બરોબર, એટલે જાણવું ખૂબ મુશ્કેલ હોય છે, એટલે ઉત્પાદન અને વેચાણ કરવું એકદમ સરળ હોતું નથી. ટૂંકમાં આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરવી સરળ છે, જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં આગાહી કરવી કેવી છે મુશ્કેલ છે. આથી જ આંતરિક વેપારમાં જોખમનું પ્રમાણ ઓછું હોય છે, જ્યારે વિદેશ વેપારમાં કેવું હોય છે, વધુ હોય છે. સાતમું છે વહીવટી અને કાયદાકીયમાં તફાવત. એની અંદર જોઈએ તો આપણે સાતમું છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત કે એક જ દેશમાં સરકારની નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ વગેરે આર્થિક નીતિઓ સમાન હોય છે, જેમાં આંતરિક વેપાર, કારણ કે તે એ વેપાર દેશની અંદર જ થતો હોય છે, બરોબર છે, એટલે કાયદાકીય વ્યવસ્થા વેપારી જાણતો હોવાથી વેપારમાં સરળતા આવે છે. કયા વેપારમાં? આંતરિક વેપારમાં. જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની કરવેરા અંગેની, પરવાનગી અંગેની આર્થિક નીતિ કેવી હોય છે? અલગ અલગ હોય છે, એટલે એની જાણકારી પૂરેપૂરી વેપારીને હોતી નથી, એટલે વેપાર કરવામાં શું પડે છે? મુશ્કેલી પડે છે, બરોબર. ટૂંકમાં આંતરિક વેપારમાં કુલમાં એક હોય છે અને વેપારમાં નિયંત્રણો ઓછા હોય છે અને વેપારની વિધિ સરળ અને ઓછી ખર્ચાળ હોય છે, જ્યારે વિદેશ વેપારમાં આયાત નિકાસના નિયંત્રણો, એની પ્રક્રિયા ખૂબ અઘરી અને ખર્ચાળ હોય છે. અને આઠમી બાબત છે અન્ય બાબત. આઠમું છે અન્ય બાબત. હવે અન્ય બાબતોમાં શું હોય કે આંતરિક વેપારમાં કુદરતી સાધનોની ઉપલબ્ધતામાં તફાવત ઓછો હોવાથી વસ્તુના ઉત્પાદન ખર્ચમાં તફાવત ઓછો રહે છે, કેમ કે આંતરિક વેપાર છે એ દેશની અંદર જ થાય છે, દેશના સંસાધનોનો ઉપયોગ કરીને ઉત્પાદન કરવામાં આવે છે, એટલે એને કારણે ઉત્પાદન પદ્ધતિ ઓછી ખર્ચાળ બને છે. જ્યારે વિદેશ વેપારમાં આવો ખૂબ તફાવત જોવા મળે છે, કેમ કે આપણે વિવિધ દેશના સંસાધનોનો લાભ મળતો નથી, એટલે એને અનુરૂપ વસ્તુનું ઉત્પાદન કરવું ખૂબ અઘરું હોય છે અને ઉત્પાદન પદ્ધતિ પણ કેવી હોય છે? ખર્ચાળ હોય છે. આંતરિક કરતા વિદેશ વેપારમાં રાજકીય ફેરફારોની અસર વધુ જોવા મળે છે અને ઉત્પાદનના સાધનોની ગતિશીલતા પણ કેવી હોય છે? ઓછી હોય છે, બરોબર. પાછું હતું આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. ઓકે, ધન્યવાદ બાબા.